સુપ્રભાતમ મિત્રો, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજના દિવસે લઈને આવ્યો છું 25/11/2019 અને સોમવારના દિવસે આપનું રાશિફળ આપની આજ વિશે. તો મિત્રો, વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકોએ આજના દિવસે આરોગ્ય સારું જણાય છે. શત્રુઓથી સાવચવવાની જરૂર છે. શત્રુઓ દ્વારા ધંધાની અંદર કોમ્પિટિશન વધશે. અને બીજા નંબરમાં આજના દિવસે મોષાઢ પક્ષથી તમને સારો લાભ થઈ શકે છે. ભાગ્યોદયમાં સારો લાભ જણાય છે. આજના દિવસે પિંક વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ ચોક્કસ રીતે સારો પ્રસાર થઈ શકશે. વાત કરીશું બીજી રાશિ, વૃષભ રાશિ. પત્ની દ્વારા સારો લાભ જણાય. ભાગીદારીના ધંધામાં ધ્યાન આપવાની ખાસ જરૂર છે. તેમજ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટેનો આ સમય બહુ જ શ્રેષ્ઠ જણાય છે. આની અંદર તમે ચોક્કસ મહેનત કરજો. મહેનત દ્વારા તમને ચોક્કસ સારો લાભ પ્રાપ્ત થઈ શકશે. સ્ત્રીઓ માટે પણ આ સમય સારો છે. લીલા વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસ તમારો ચોક્કસ સમય સારો પ્રસાર થશે. વાત કરીશું ત્રીજી રાશિ કરતાં મિથુન રાશિની. રાજકીય ક્ષેત્રોમાં બુદ્ધિપૂર્વક કાર્ય કરશો તો ચોક્કસ લાભ થશે. પરંતુ કોઈના વિશ્વાસમાં રહેશો નહીં. વિશ્વાસઘાત થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. વિવાહ સંબંધિત કાર્યોમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય. સારા પાત્રનું મિલન થશે. કોઈ પણ સારો નિર્ણય લેવાશે. આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાથી તમારા જીવનમાં ચોક્કસ સારો લાભ થઈ શકશે. વાત કરીશું કર્ક રાશિની. નવા કાર્યમાં, નવીન સાહસોમાં તમારે ચોક્કસ સારો લાભ થઈ શકશે. બુદ્ધિપૂર્વક કાર્ય કરવામાં ચોક્કસ લાભ થાય. આજના દિવસે કોઈ નાના માણસને મદદ કરવાની જરૂર છે. અને આજના દિવસે તમારો સમય બગાડીને ચોક્કસ નાના માણસને મદદ કરજો. આજનો દિવસ એ ગરીબ વ્યક્તિને ભોજન કરવાથી અને લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ સારો પ્રસાર થઈ શકશે. વાત કરીશું સિંહ રાશિની. દરેક કાર્યોમાં લાભ સારો જણાશે. સરકારી ક્ષેત્રના કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ધંધા નોકરિયાત વર્ગને અનેક સારા લાભ પ્રાપ્ત થઈ શકે એવા છે. વિદ્યાર્થીઓને વિદ્યાની નવી તકો પ્રાપ્ત થશે. ગાયને આજના દિવસે લીલું ઘાસ ખવડાવવાથી અને પીળા વસ્ત્રો ધારણ કરવાથી તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વાત કરીશું કન્યા રાશિની. અત્યારના સમયમાં તમારા કામથી લોકો પ્રભાવિત બનશે. પ્રતિષ્ઠા, ઇજ્જત અને તમને સારી એવી સારી નામના પ્રાપ્ત થશે. આવક સામે જાવકનો સ્ત્રોત વધુ રહેશે. સ્ત્રીઓને જીવનમાં સુખ સમૃદ્ધિ રૂપે સારા લાભો પ્રાપ્ત થશે. શનિની ઉપાસના કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ સારો પ્રસાર થશે. વાત કરીશું તુલા રાશિની. રોજગારીની નવી તકો પ્રાપ્ત થાય. આજના દિવસે શાસન તથા સત્તાનો સહયોગ સારો મળશે. તેમજ આજના દિવસે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા, સફેદ વસ્તુનું દાન કરવું, જેવી કે ચોખા, ખાંડ, સાકર, મીઠાઈ તેમજ આજના દિવસે ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને ચોક્કસ લાભ પ્રાપ્ત થઈ શકશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આર્થિક બાબતમાં તમારે આ સમય ચોક્કસ સારો લાભ જણાશે. વાણીમાં વિવેક રાખવાની ખૂબ જરૂર છે. કારણ વગરનો ખર્ચ કરશો તો ચોક્કસ મોટા ખાડામાં પડશો. કાર્યની કદર લોકો કરશે. ગણેશજીના દર્શન કરવા, પિંક વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો સમય સારો પ્રસાર થશે. વાત કરીશું ધનરાશિની. દરેક કામકાજની અંદર તમને પ્રગતિ જણાશે. કરેલા કાર્યો અને પુરુષાર્થ અને મહેનત દ્વારા તમને ચોક્કસ આજના દિવસે સારું ફળ પ્રાપ્ત થશે. પિતાના આશીર્વાદ લઈને આજના દિવસનું તમારે આજના દિવસની શરૂઆત કરવાની છે. અને પિતાને આજના દિવસે સારું સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે. ધંધાકીય બાબતોની અંદર સારો લાભ જણાઈ શકે છે. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે. વાત કરીશું મકર રાશિની. આજના દિવસે પ્રસન્ન અને આનંદવાળો આજનો દિવસ તમારો વ્યતીત થશે. ભાગ્યોદય માટે ઉત્તમ અને શ્રેષ્ઠ તકો મળશે. તેમજ સ્ત્રીઓને લાભ પણ સારો પ્રાપ્ત થશે. લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને ચોક્કસ સારી સફળતાઓ પ્રાપ્ત થશે. વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોએ ઉતાવળિયા નિર્ણયો લેવાની જરૂર નથી. જો ઉતાવળિયા નિર્ણય લેશો તો ચોક્કસ રીતે નુકસાન થશે. માનસિક ટેન્શન અને કામ વગરની ચિંતાઓ અહીંયા વધુ રહેશે અને ઉતાવળિયા નિર્ણયો દ્વારા તમને ચોક્કસ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. તબિયતની બાબતમાં ખૂબ કાળજી રાખજો. ગણેશજીને આજે એક મોદક કહેતા મોતીચૂરનો લાડુ અથવા બુંદીનો લાડુ અર્પણ કરજો. અને એક દુર્વા કહેતા ધરોની અહીંયા પાંખડી પણ અર્પણ કરજો. ચોક્કસ તમારો દિવસ સારો પ્રસાર થશે. વાત કરીશું છેલ્લી રાશિ કહેતા મીન રાશિની. જીવનસાથીની સાથે તથા ભાગીદારી સાથે તમારે સારો લાભ પ્રાપ્ત થશે. વેપારમાં તમારે અહીંયા થોડી ચિંતા રહેશે, પણ ફળની અપેક્ષા વગર જો કામ કરશો તો ચોક્કસ આજના દિવસે તમને સારો લાભ પ્રાપ્ત થઈ શકશે. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેનો જપ કરવાથી આજના દિવસે, જગદંબાની ભક્તિ કરવાથી આજના દિવસ
તમારે સારે સારા અનેક લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. પીળા વસ્ત્રો ધારણ કરજો. આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાથી તમને શુભ અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે. વાત કરી મેષથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે, અને આજના દિવસે મારી વિશેષ બાબતની તમને રજૂઆત કરવી છે. અત્યારે હાલ કારતક માસ ચાલી રહ્યો છે, એની અંદર વદ પક્ષ છે મિત્રો. તો આજના દિવસે આપણે હવે પિતૃ ઉપાસના કરવી, કરવાથી આપણા જીવનમાં સારી ભક્તિ પિતૃઓની કરવાથી આપણા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. શાસ્ત્ર કહે છે કે જીવનની અંદર કોઈ દેવ તમને સંપત્તિ પ્રાપ્ત કરાવી શકતા નથી. પિતૃની કૃપા હોય તો તમારા જીવનમાં સારી સંપત્તિની પ્રાપ્તિ થાય છે, તમારા જીવનની અંદર સારા સંતાનોની પ્રાપ્તિ થાય છે, તમારા ઘરની અંદર તમારા ઘરનું વાતાવરણ પણ સંસ્કારની અંદર શ્રેષ્ઠ રીતે ગુંજી ઉઠે છે. મિત્રો, આપના ઘરની અંદર જો સંતાન બાબતે જો તકલીફ હોય, સંતાનની પ્રગતિ ના થતી હોય, અથવા તમારા જીવનમાં સંતાનની પ્રાપ્તિ જ ના હોય, જો તમારા ઘરની અંદર કલેશ કંકાશ અને બધાના મગજ મનથી માથાથી ભારે હોય, તેમજ આજના દિવસે અનેક તમારા જીવનની અંદર ઉપાધિઓ હોય, તમારા ઘરની અંદર કંકાશ હોય, તમારા ઘરની અંદર સારી લક્ષ્મી ટકી જા શક્તિ હોય, તો ચોક્કસ માનજો આપણા ઘરની અંદર પિતૃદોષ રહેલો છે. તો પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે શું કરીશું? શાસ્ત્ર કહે છે કે પિતૃઓને પ્રસન્ન કરવાથી આપણા જીવનની અંદર આપણા ત્યાં સારી સંપત્તિ પ્રાપ્ત થાય છે. તો શક્ય હોય તો ભગવાન આપણે પીપળાની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ બતાવ્યો છે. મૃતો બ્રહ્મા રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપણે ગૃહ્રતો શ્રી રૂપાય, એવું કીધું કે મધ્યતો વિષ્ણુ રૂપાય, એની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ બતાવ્યો છે પીપળાની અંદર. તો પીપળાના વૃક્ષની અંદર એક તાબાના કળશની અંદર આપણે પાણી ચડાવીશું, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી, તો આપણા પિતૃ આપણા પર પ્રસન્ન થશે. બીજા નંબરમાં કીધું કે આપણા પિતૃઓની પ્રસન્નતા માટે પીપળાના વૃક્ષ નીચે આપણે અહીંયા ગાયના ઘીનો દીપક કરવામાં આવશે, તો પણ પિતૃનારાયણની કૃપા અને પ્રસન્નતા રહેશે. ત્યાર પછી કીધું ઘરની અંદર પાણીયારી પર જે આપણે માટલું મૂકતા હોય ત્યાં આડી અને ઊભી વાટનો જો ઘીનો દીવો કરી અને પિતૃને યાદ કરવામાં આવે તો પણ આપણા દરેક સંકલ્પો પરિપૂર્ણ થાય છે. ત્યાર પછી કીધું આઠમના દિવસે શિવ મંદિરની અંદર જો શ્રીફળ મૂકવામાં આવે તો પણ પિતૃનારાયણ આપણા પર પ્રસન્ન થાય છે. વધુમાં વધુ કારતક માસ, ભાદ્રપદ માસ અને ચૈત્ર માસના છેલ્લા 15 દિવસ પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠ બતાવ્યા છે. તો મિત્રો, આ સમયની અંદર આપણા ઘરની અંદર કોઈ અકાળે મૃત્યુ પામેલા પિતૃઓ હોય તો તેમની સદગતિ માટે વિધવા અને બ્રાહ્મણો દ્વારા નાણાબલી શ્રાદ્ધ કરવામાં આવે છે, તો નાણાબલી શ્રાદ્ધ કરવાનો આગ્રહ રાખજો. બીજા નંબરમાં કીધું નાણાબલી શ્રાદ્ધ ના કરાવી શકતા હોય આપ તો ત્રિપિંડી શ્રાદ્ધ પણ કરાવી આપના પિતૃઓને શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ કરાવો છો. ત્રિપિંડી શ્રાદ્ધ પણ નથી કરાવવું તો આજના દિવસે તો આ કારતક માસની અંદર છેલ્લા એકાદશીથી અમાવસ્યાના દિવસોની અંદર પવિત્ર બ્રાહ્મણો જોડે અહીંયા તર્પણ કરાવો, દેવ મનુષ્ય અને પિતૃ તર્પણ કરાવી તમારા પિતૃને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરો. ગરીબ વ્યક્તિઓને મિષ્ટાનનું ભોજન કરાવો, અથવા અમાવસ્યાના દિવસે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે વસ્ત્રનું દાન તેમજ ભોજનનું દાન બ્રાહ્મણો તથા ગરીબોને કરવાથી તમારા પિતૃઓ અહીંયા તમારા જીવનની અંદર પ્રસન્ન રહેશે અને તમને શુભ ફળની પ્રાપ્તિ કરાવશે અને તમારા દરેક સંકલ્પો પિતૃ દ્વારા સંપૂર્ણપણે પૂર્ણ થશે. મેં જણાવ્યું પિતૃ કલ્યાણ માટે આપણે શું કરવું જોઈએ. વધુમાં વધુ અમારી ZS TVની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો અને વધુમાં વધુ લોકોને આ બતાવવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા અસ્તુ.